પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા વિધાનો માટે તેમની સામે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પ્રશ્ન નંબર દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે તો કઈ અવસ્થા અવસ્થા હોય છે ધન નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે તો એ છે સોડિયમ ક્લોરાઈડ પ્રશ્ન નંબર ત્રણ છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો એ છે ડી પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ચાર છે પરમાણુનું મોટા ભાગનું દળ માં સમાયેલું હોય છે આ પ્રશ્નનો જવાબ છે સી કેન્દ્ર કેન્દ્રની વાત છે નીચેના દર્શાવેલા મિશ્રણમાંથી કયું દ્રાવણ નથી તો એનો જવાબ છે કોલસો પ્રશ્ન નંબર છ છે કઈ પેશી રેખીય પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી છે તો તેનો જવાબ છે વ્રદ મિત્રો પ્રશ્ન નંબર બે છે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર એક છે ખાલી જગ્યા સંધિપાત સમુદાય પ્રાણી નથી તો જળો એનો જવાબ છે પ્રશ્ન નંબર બે એક પદાર્થ ત્રિજ્યા વર્તુળ આકાર માર્ગ પર દસ મીટર સેકન્ડ ની અચળ ઝડપે ગતિ કરે તો તે પદાર્થ ખાલી જગ્યા ગતિ કરે છે તો એનો જવાબ છે પ્રવેગી ગતિ પ્રશ્ન નંબર ત્રણ જે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે તેના ખાલી જગ્યા પર અસર થતી નથી તો તેનો જવાબ છે તો એનો પ્રાયોગિક વેગ હોય છે શૂન્ય પ્રશ્ન નંબર પાંચ એટલે ખાલી જગ્યા પાંચ છે ધ્વનિ તરંગો ખાલી જગ્યામાંથી પ્રસરણ પામી શકતા નથી તો શૂન્ય અવકાશ પ્રસરણ પામી શકતા નથી છઠું ક્ષય એ ખાલી જગ્યાથી થતો રોગ છે તો એ બેક્ટેરિયાથી થતો રોગ છે પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો સાચા છે તો ખરું બીજું છે દિવસે પવનની ગતિ જમીનથી દરિયા તરફની હોય છે તો ખોટું ત્રીજો છે યુરિયા નાઇટ્રોજન પોષક તત્વ આપતું ખાતર છે તો ખરું મિત્રો આપણે ખરું ખોટું એમ જ માહિતી મેળવી લઈશું પેપર ખૂબ લાંબુ છે અને આપણે જો બધાનું એક્સપ્લેનેશન જોવા જઈશું તો વિડિયો બહુ લાંબો થઈ જશે એટલા માટે હું તમને ડાયરેક્ટ જવાબ જ કહી દઉં છું ચોથો છે જળત્વ અધિશ રાશિ છે તો ખરું પ્રશ્ન નંબર ચાર છે પ્રદૂષિત પ્રદુષિત હવામાં શ્વાસ લેવાથી કયા રોગો થવાની સંભાવના વધે છે એલર્જી રોગો થવાની સંભાવના વધી જાય છે પાક વનસ્પતિઓની વૃદ્ધિને કેવી રીતે અસર કરે છે તો નીંદણ ખોરાક સ્નાન અને પ્રકાશ માટે સ્પર્ધા કરે છે નિંદણ પોષક તત્વ પણ મેળવે છે જેનાથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે પ્રશ્ન નંબર ત્રણ છે પૃથ્વી માટે સૌથી મોટો ઉર્જા સ્ત્રોત કયો છે સૂર્ય કેમ કે આપણે કોઈ ખર્ચો જ નહીં સૂર્ય એ ઉર્જાનો સ્ત્રોત છે એમાં કોઈ એને પૈસા આપવા પડે પ્રશ્ન નંબર ચાર છે અને પ્રશ્ન નંબર ચાર નો ચોથો છે ત્રણ ત્રણસો ને ચૌદ પરીગ વાળા વર્તુળાકાર પથ પર નીપા એક ચક્ર પૂરું કરે છે નીપા એક આપેલું કુલ સ્થાનાંતર કેટલું થાય તો શૂન્ય જ્યાંથી શરૂ થયું ત્યાં પાછું આવી ગયા એટલે શૂન્ય કયા તરંગોનું પ્રસરણ સંઘનન અને વિઘનન દ્વારા થાય છે તો સંગત પ્રકારના છઠ્ઠો છે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડ શામાં રૂપાંતર પામે છે તો કરોડ સ્તંભના અંદર રૂપાંતર પામે છે રુધિરનો લાલ રંગ કયા ઘટકની આધાર આભારી છે તો રક્તકણ આપણા રક્તકણો છે એના લીધે આપણો બ્લડનો એટલે કે લોહીનો કલર આઠમું દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે તો દ્રવ્યના કણોની વિવિધ કેટલીક અગત્યની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે બરાબર તો અહીંયા આપેલી છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો અવકાશ રહેલા હોય છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે જે પુરવાર કરે છે કે દ્રવ્યના કણોની કેટલીક ઊર્જા ધરાવે છે જે ગતિ ઊર્જા તરીકે ઓળખાય છે તેમ જેમ તાપમાન વધે તેમ અણુઓની ગતિમાં પણ વધારો થાય છે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાતા હોય છે આમ સમાન રીતે તે મિશ્ર થાય છે મિત્રો પ્રશ્ન પૂરો નથી એનો જવાબ હજી શરૂ છે આમ બે જુદા જુદા પ્રકારના દ્રવ્ય દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્રિત થવાની ઘટનાને પ્રસરણ કહે છે તાપમાન ઘટતા દ્રવ્યના કણોનું પ્રસરણ વધુ ઝડપી બને છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એટલે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે આ બળ કણોને એક સાથે જકડી રાખે છે છે જે કહે દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ દરેક દ્રવ્યમાં અલગ અલગ હોય છે તો મિત્રો આ રીતે મિશ્રણ એટલે શું તેનું ઉદાહરણ આપો મિશ્રણ એની પહેલા વ્યાખ્યા લખીશું પછી ઉદાહરણ મિશ્રણ એટલે શું એક અથવા એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વો અને સંયોજનોના બનેલા પદાર્થને મિશ્રણ મિશ્રણ કહે છે એક વધુ પદાર્થો ભેગા થઈને આપણે કહીશું આ પદાર્થોને ભૌતિક ક્રમ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ કરી શકાય નહીં મિશ્રણની લાક્ષણિકતાને આધારે કહી શકાય કે મિશ્રણ એક એકથી વધુ પદાર્થોનું બનેલું હોય જે દાખલા તરીકે મીઠું અથવા ખાંડનું પાણીમાં દ્રાવણ પાણી અને તેલનું મિશ્રણ પાણી અને નું ઉધરાવણ પાણી અને કોપર સલ્ફેટ નું મિત્રો આ રીતે તમે પ્રશ્નનો જવાબ લખશો તમારો જવાબ સાચો રહેશે પ્રશ્ન નંબર ચાર છે સોરી પ્રશ્ન નંબર સાત છે યોગ્ય જોડકા જોડો તો પહેલો છે ફોસ્ફરસ ઓકે તો ફોસ્ફરસ તો એનો વિભાગ આ રીતે એની સંજ્ઞા આ રીતે છે ફોસ્ફરસની પછી સિલ્વર તો સિલ્વરની આ છે એસ છે આયન ની આઈ છે અને લીડ ની એલ છે મિત્રો તમે સમજી જશો બિલકુલ સરળ છે અહીંયા લખેલું જે છે જેવું નામ છે ફોસ્ફરસ માટે ખાલી આ સિમ્બોલ ખાસ જોવાનો છે બાકી સિલ્વર તો એસ આયન તો આઈ અને લીડ તો એલ એ તો છે જ પ્રશ્ન નંબર 8 છે તફાવત આપો ઝડપ અને વેગ વચ્ચે તો ઝડપ અને વેગ વચ્ચે શું તફાવત છે ગતિ કરતી વસ્તુ એ એકમ માં કાપેલા અંતરને ઝડપ કહે છે એકમ સમયનો બીજું કે તે છે એટલે કે ઝડપ જે છે અદિશ રાશિ છે જ્યારે વેગ એ સદિશ રાશિ છે ની વાત કરીએ તો તે માત્ર મૂલ્ય વડે સંપૂર્ણ દર્શાવી શકાય જ્યારે વેગ જે છે તે મૂલ્ય ઉપરાંત દિશા વડે પણ સંપૂર્ણ રીતે આપણે દર્શાવી શકીએ ઝડપ હંમેશા ધન હોય છે જ્યારે વેગ વેગ ધન કે ઋણ પણ હોય શકે ઓકે સરેરાશ ઝડપ શૂન્ય ના હોય જ્યારે વેગ શૂન્ય હોય શકે છે તો આ ઝડપ અને વેગ વચ્ચેનો મોટો તફાવત પ્રશ્ન નંબર નવ છે પરવાણીય ક્રમાંક અને પરવાણીય દળાંક આ બંને વચ્ચે તફાવત જણાવવાનો છે વચ્ચેના તફાવતની વાતચીત કરીએ તો પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાને પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ કહે છે જ્યારે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વ એટલે કે પરમાણુનો દળાંક કહેવામાં આવે છે બીજો મુદ્દાની આપણે વાતચીત કરીએ જો ઉપર તફાવત જો કે એ લેટ આવ્યો વાંધો નહીં બીજા મુદ્દાની આપણે વાતચીત કરીએ તો

સ્થાનાંતર માટે નીચેના પૈકી પરિસ્થિતિ નીચેના પૈકી કઈ પરિસ્થિતિ સાચી છે કે ખોટી તેનું કારણ આપીને જણાવો પહેલું છે તે શૂન્ય હોઈ શકે કે નહીં કે તેનું પદાર્થ દ્વારા કપાયેલું અંતર અંતર કરતાં વધુ હોય છે કે નહીં તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ હોય છે કે નહીં એના વિશે છે તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ મિત્રો હા પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોય શકે ઉપરોગ થકી એક ત્યારે શક્ય બની કે જ્યારે પદાર્થનું ગતિ પથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થી પોતાના ઘેરથી ચાલીને સ્કૂલ જાય છે અને ત્યાંથી પાછો ફરીને પોતાના ઘેર આવે છે તો વિદ્યાર્થીએ કાપેલું અંતર વિદ્યાર્થીએ જે અંતર કાપ્યું છે તે તેનું સ્થાનાંતર શૂન્ય છે કેમ કે સ્થાનાંતરની તમને વ્યાખ્યા ખબર છે કે જ્યાંથી શરૂ કર્યા હોય ને પાછા તે જગ્યાએ આવી જાવ તો તમે કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર કર્યું નથી એમ કહેવાય ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર અગિયાર છે મિત્રો જ્યારે જાજમ એટલે કે કાર્પેટ ને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ નીકળે છે તેમાંથી ધૂળ છે તેમાં ધૂળ છે સમજાવો કેવી રીતે આપણે સમજાવી શકીએ તો તેને આપણે આ રીતે લખી શકીએ એટલે કે કાર્પેટ જે ઝાઝમ જેને શુદ્ધ ગુજરાતીમાં ઝાઝમ કહીએ છીએ કાર્પેટને પ્રારંભમાં જ્યારે ઠીંગાળેલી હોય એટલે કે લટકાયેલી હોય બરાબર ત્યારે તેમાં ધૂળના રચકણો સ્થિર અવસ્થામાં હોય છે એટલે આપણે જોઈ શકતા નથી જ્યારે લાકડી વડે તેને ફટકારવામાં આવે છે ત્યારે જાજમમાં રહેલા જે કણો છે એ ગતિમાં આવે છે પરંતુ તેમાંના ધૂળના રચકણો પણ કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેઓ જળત્વના ગુણધર્મને ધ્યાનમાં રાખીને સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે પરિણામે ધૂળના રચકણો જાજમમાંથી બહાર નીકળી જાય છે અને જમીન પર આવીને પડે છે એટલે પાછળથી ધક્કો વાગે છે બરાબર અને જાજમ પાછી રિટર્ન પાછી જાય છે પેલા ધૂળના રચકણો જે હવામાં રહી ગયા હતા એ પાછા નીચે પડે છે તો આ એના પાછળનું કારણ થઈ શકે પ્રશ્ન નંબર ટ્વેલ્વ છે મિત્રો પ્રશ્ન નંબર બાર છે તફાવતના બબે મુદ્દા આપો દળ અને વજન દળની વજન વચ્ચેનો શું તફાવત છે તો દળની આપણે વાતચીત કરીએ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે ખાસ ધ્યાન આપજો મિત્રો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે જ્યારે પદાર્થ પર લાગતા ગુરુત્વાળ ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે તો દળ અને વજન વચ્ચે આ તફાવત છે પદાર્થ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને આપણે વજન કહીએ છીએ ઓકે દળ એ અદિશ રાશિ છે જ્યારે વજન એ રાશિ છે વજનની દિશા ગુરુત્વાકર્ષણ બળની દિશા તરફ હોય છે બરાબર બરાબર પદાર્થનું દળ છે એકમ બરાબર પદાર્થનું વજન ડબલ્યુ mg. ટુ એમજી એટલે પદાર્થનું દળ બરાબર એમ હોય છે જ્યારે પદાર્થનું વજન ડબલ્યુ બરાબર એમજી હોય છે દળનો SI એકમ કિલોગ્રામ છે જ્યારે વજનનો SI એકમ ન્યૂટન છે પદાર્થનું દળ ભૌતિક કે ત્રાજવા વડે મપાય છે જ્યારે કે પદાર્થનું વજન સ્પ્રિંગ વડે છે પદાર્થનું દળ અચળ રહે છે જ્યારે પદાર્થનું વજન જે છે એ અચળ રહેતું નથી તેનું મૂલ્ય જે તે સ્થાને ગુરુત્વાકર્ષણ બળના આધારે બદલાય છે તો મિત્રો આપણે આ દળ અને વજન વચ્ચેનો તફાવત જોઈ શકીએ છીએ પ્રશ્ન નંબર તેર છે વાદળ ગર્જના અને વીજળી બંને એક સાથે ઉત્પન્ન થાય છે પરંતુ વીજળી દેખાય તે પછી કેટલીક સેકન્ડ બાદ ગર્જના થાય છે આમ કેમ તમે જોયું હશે મિત્રો કે વીજળી થાય પછી કાટકો પડે તમે આવું જોયું હશે તો આવું કેમ થાય છે એના પાછળનું કારણ શું ગર્જના પાછળથી કેમ સમજાય છે તમને ખબર છે મિત્રો કે લાઇટની સ્પીડ એ અવાજની સ્પીડ કરતાં વધારે છે એટલે લાઇટ પહેલાં દેખાય ને અવાજ પાછળથી આવે તમને ખ્યાલ છે આપણે જોઈએ આપણે અહીંયા લખીને અહિયાં એક શું કહેવાય સુંદર શબ્દોમાં આપણે વાતચીત કરીએ તો આનું કારણ એ છે કે હવાના માધ્યમમાં ધ્વનિની ઝડપ ત્રણસો ને ત્રીસ મીટર પર સેકન્ડ કરતા પ્રકાશ ની ઝડપ ત્રણ મલ્ટીપ્લાય બાય એકસો આઠ મીટર પર સેકન્ડ વધુ હોય છે તેથી પ્રકાશ વધુ ઝડપથી ગતિ કરે છે અને આપણને વીજળીનો ચમકારો પહેલાં દેખાય છે જ્યારે ધ્વનિની ઝડપ પ્રકાશની ઝડપ ઓછી હોય છે તેથી આપણા સુધી અંતર કાપવા પ્રકાશ કરતા ધ્વનિને વધારે સમય લાગે છે તેથી અવાજ ગર્જના પાછળથી સંભળાય છે જ્યારે લાઇટ પહેલાં આપણને દેખાઈ જાય છે મિત્રો મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવ્યું એમ કે પ્રકાશની ગતિ જે છે અવાજની ગતિ કરતાં ઝડપી છે એટલે પહેલાં પ્રકાશ દેખાશે જ્યાં પછી આપણને અવાજ સંભળાશે પ્રશ્ન નંબર ચૌદ છે મિત્રો શિમ્બીકુડની વનસ્પતિઓના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવાની શા માટે જરૂર પડે છે મિત્રો તમને ખ્યાલ છે કે નાઇટ્રોજન જે છે એ કેટલું મહત્વ ધરાવે છે ઓકે તમે જોયો શિમ્બીકુડની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારની સંરચના મૂળ ગંઠીકા બનાવે છે તમે કે એ વનસ્પતિમાં જોયું હશે તો નીચે ગાંઠ જેવું હોય મૂળમાં બરાબર જેની અંદર રાઇઝોમ્બિયમ બેક્ટેરિયા હોય છે મૂળ ઘંડિકામાં આ બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને નાઇટ્રોજન અને નાઇટ્રો નાઇટ્રાઇડ સરળતાથી પ્રાપ્ત કરાવે છે શિમ્બી વનસ્પતિઓ કુદરતી રીતે નાઇટ્રોજન પ્રાપ્ત કરતી હોવાથી તેમના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવાની જરૂર નથી શા માટે આપણી નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર નથી પડતી કેમકે એ પોતે જ નાઇટ્રોજન પેદા કુદરતી રીતે કરે છે પ્રાપ્ત કરે છે મેળવે છે નાઇટ્રોજન પ્રશ્ન નંબર પંદર છે મિત્રો જીવન માટે પાણીની આવશ્યકતા કેમ જીવવું હોય તો પાણી કેમ જરૂરી તો પેલા આપણે વાતચીત કરીએ બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી ખૂબ જવાબદાર છે આપણી જે જે છે કોષમાં જે થતી હોય છે એ બધી ક્રિયાઓ માટે પાણી ખૂબ જ વહનનું કામ કરે છે બધી વસ્તુઓનું વિવિધ પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં વહન પામે છે જો આપણે વાતચીત કરીએ પ્રમાણે પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે પાણી જરૂરી છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે પાણી જરૂરી છે વહન માટે મેન એટલે પાણી ખૂબ આવશ્યક છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો બે ઉદાહરણ દ્વારા સમજાવો તો ભૌતિક ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તો તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે જ્યારે જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંગઠન બદલાતું હોય તો તે ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીશું આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે ભૌતિક ફેરફારમાં એનો ભૌતિક ગુણ ફિઝિકલ ગુણ બદલાય છે જ્યારે આ ફેરફાર એટલે કે રાસાયણિક ફેરફારમાં ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો બંનેમાં ફેરફાર દેખાય છે એટલે એનો આકાર પણ અને અંદર રાસાયણ પણ ઓકે ભૌતિક ફેરફાર કાયમી નથી એ બદલાતો રહે છે જ્યારે રાસાયણિક ફેરફાર કાયમી છે એમનું એમ રહે છે તો આ રીતે મિત્રો આપણે સરળતાથી પ્રશ્ન નંબર સત્તર છે નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્રો જણાવો તો પહેલું છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો એ થ્રી બરાબર પછી છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો સીએસિઓએચ પછી છે સોડિયમ કાર્બોનેટ તો એનએસઇ થ્રી ઓકે કેટલાક લોકો નટુકોથરી કહેતા હોય છે બરાબર પણ એને ટુ સીઓ થઈ તો મિત્રો બધા જ પ્રશ્નો હું સમજાવવા જઈશ તો ખૂબ લાંબુ થઈ જશે વિડીયો માટે હવે પછી થોડી થોડી વારે હું સ્લાઇડ બદલું છું તમે સ્ક્રીનશોટ લેતા જાઓ તમે આ લઈ લો પેલા સ્ક્રીનશોટ અઢાર નું જે છે એ સ્ક્રીનશોટ લઈ લો ઓકે પ્રશ્ન નંબર અઢાર નો સ્ક્રીનશોટ લેવાઈ નંબર ઓગણીસ નો હું બેક કરું છું ઓકે પ્રશ્ન નંબર વીસ નો સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્ન નંબર સ્ક્રીનશોટ લઈ લો મિત્રો બધું સમજાવવા માટે હું જઈશ મિત્રો તો સમય ખૂબ જશે એટલે આપણે તમે સ્ક્રીનશોટ લઈને આગળ વધો અને લખવાનો પ્રયત્ન કરો અથવા તો લખ્યું હોય તો ચેક કરી લો પ્રશ્ન નંબર બાવીસ નો સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્ન નંબર નો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો આ ત્રેવીસ નો બીજો ભાગ છે પ્રશ્ન નંબર ચોવીસ નો સ્ક્રીનશોટ લઈ લો આનો પાસવર્ડ નો ભાગ છે સ્ક્રીનશોટ લઈ લો મિત્રો પ્રશ્ન નંબર સત્યાવીસ નો પણ સ્ક્રીનશોટ લઈ લો એનો બીજો ભાગ બીજા પેજ પર જોઈએ એનો પાછળનો ભાગ છે સ્ક્રીનશોટ લઈ લો મિત્રો પ્રશ્ન નંબર અઠ્યાવીસ નો પણ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો થોડી ઝડપમાં સ્ક્રીનશોટ લેશો Let me screenshot later, Joshua. Press number three, Shemito. પ્રશ્ન નંબર એકત્રીસ છે આ એનો પણ સ્ક્રીનશોટ લઈ લો તમે એનો પાછળનો ભાગ છે સ્ક્રીનશોટ લઈ લો દરેક સ્ક્રીનશોટ મિત્રો લઈ લો અને લખવાનો પ્રયત્ન કરો ઓકે મિત્રો તો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો કેમ કે તમારા માટે મહેનત કરીને અમે કમ્પ્યુટરાઇઝ આ રીતે વિડીયોઝ બનાવતા રહીએ છીએ તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર